નમસ્કાર, હું રિંકુ રાવલ. ZS TV સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. જામનગર જિલ્લાના હરિયાણા સેવા સહકારી મંડળી દ્વારા પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. દહેગામ ગામ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય ડોક્ટર અને નર્સ બપોરના સમયે લાંબા સમય સુધી જમવા બેસે છે, ત્યારે ગ્રામ્યમાંથી આવતા દર્દીઓ અને તેમના સગાઓ પારાવાર પરેશાનીઓ ભોગવી રહ્યા છે. ભાજપ દ્વારા આજથી જન આશીર્વાદ યાત્રા શરૂ થઈ છે, જેમાં આજે રાજકોટથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ યાત્રાની શરૂઆત કરી હતી. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા મથકે ચોરીના ઈરાદે આવેલી મહિલાઓને પોલીસે ઝડપી પાડી. ભર ચોમાસે ડાકોરના સ્થાનિક લોકો પીવાના પાણી માટે રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. ડાકોરમાં નવા ચાલતા ઓવરબ્રિજના કામમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં છેલ્લા 3 દિવસથી પીવાનું પાણી સંપૂર્ણ ડાકોરમાં બંધ થઈ ગયું છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વરહાડ ખાતે રહેતા રહીમભાઈ પાનવાલાને એક પર્સ મળતા તેઓએ તલોદના પર્સ માલિકને પરત કર્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સીતવાડા નવાપુરા એક કોમના 2 જૂથો વચ્ચે સામસામે રાત્રિના સમયે બોલાચાલી બાદ તલવારો ઉછળતા 6ને ઈજાઓ થતા હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તો પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મામલો થાળે પાડે 9 જેટલા લોકો સામે અટકાયતી પગલાં ભરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બંને જૂથો વચ્ચે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ. પ્રાંતિજ બોરિયા સીતવાડામાં જીવંતિકા વ્રતની પૂજા અર્ચના કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે યોજાયેલ 75મો સ્વાતંત્ર્ય દિન જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI HS ત્રિવેદીનું કોરોના વોરિયર્સ તરીકે રાજ્યના કેબિનેટ મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલના હસ્તે સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યા હતા. વરસાદની બીજી ઇનિંગ શરૂ. સોનગઢના જંગલનો 160 ફૂટ ઊંચો ચીમેર દૂધ સક્રિય. સુરતનો સૌથી વ્યસ્ત રિંગરોડ બ્રિજ અમુક દિવસ વાહન વ્યવહાર માટે રહેશે બંધ. અમરેલીમાં ભાઈએ સગી ભત્રીજીનો તેના માસીના 2 દીકરા પાસે બળાત્કાર કરાવ્યો. મહારાષ્ટ્રમાં સળિયા ભરેલો ટ્રક પલટી જતા 13 શ્રમિકોના મોત, 3 ગંભીર રૂપે ઈજાગ્રસ્ત. વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ભરાયા. દ્વારકામાં તાજિયા કાઢવા બાબતે લોકોનું પોલીસ સાથે ઘર્ષણ, થયો પથ્થરમારો. કેન્દ્ર સરકારે સરકારી નોકરીમાં ખતમ કર્યું 4% આરક્ષણ. દસ 15ના ટોળામાં પોલીસ વાહન પર પોટલા મૂકી જતા લોકોને દંડથી હેરાન કરે છે મંત્રી. તો સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચાર માટે જોતા રહો ZS TV.
We'll be right back.